કાનજીભાઈ કારણ કે જે થી વધારે વ્યાખ્યાનો અહીં આપવાની વાત કરી એનો પાયો અમારા સૌજીભાઈ કાનજીભાઈ હરિભાઈ બધા મિત્રોએ નાખેલો છે અહીંથી મને યાદ છે હજી એ બે હજાર નવની ની સાલની અંદર પહેલી વખત આવેલો ત્યારથી આજ સુધીમાં આ વિસ્તાર હું તો કહો જ છું ગુજરાત આખામાં કહું છું અહીં તો કહેવાય પણ બહાર પણ જઈને કહું છું કે અહીં આ એટલી ફળદ્રુપ ભૂમિ છે વરાછાની કે એક વિચારને વાવો ને તો સીધે સીધા પાંચસો દાણાનું ડુંડું થઈ એવી ખેડૂતોની આ માટી છે એટલે મને તો બહુ આરખત થાય આનંદ જ થાય જ્યારે જ્યારે આવું ત્યારે હોમકમિંગ જેવું લાગે કે બીજું ઘર છે મારું ત્યાં પાછો આવ્યો છે અને આ બધા મિત્રો સાથે હું સજેભાઈને હસતા કહેતો કેતો હતો કે આજે અજીતભાઈ એવો સરસ પ્રયત્ન કર્યો કે હરકિશન મહેતા જીવતા હોત ને તો એની નવલકથાનું ટાઈટલ થઈ જાત જય સંજય એ આવી નવલકથાના શીર્ષકો બહુ બનાવતા અમારા જે વાચક મિત્રો એ હશે હશે એમને ખ્યાલ હશે લય પ્રલય ને એવા બધા નામ ગોતીને આમ બે જોડમાં બનાવતા સોનલબેનને આમ પરોક્ષ રીતે હું લાંબા સમયથી ઓળખું પ્રત્યક્ષ રીતે આ કાર્યક્રમને કારણે વધારે સંપર્કમાં આવવાનું થયું અને મિત્તલબેનને તો કામગીરીનો હું ચાહક છું એટલે હું તો ઘણીવાર કહેતો હોઉં છું બીજી જગ્યાએ ક્યાંક ક્યાંક ઉલ્લેખ કરવાના થાય ત્યાં કરેલા છે એટલે એની પણ પ્રશ્ન નથી અને એવો સરસ મજાનો કાર્યક્રમ છે આ શક્તિ ફાઉન્ડેશનનો આપણી પોતાની વચ્ચે આવી સરસ એક સંસ્થા હોય આવું સરસ મજાનું કામ કરતી હોય આવું અદ્ભુત રીતે એ ગિન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પહોંચનારી પહેલી ભારતીય એનજીઓ બની હોય ફર્સ્ટ ઇન્ડિયન એનજીઓ તો આપણને આનંદ થાય કે આ બધા ગોવર્ધન પર્વત ઊંચકે છે તો ઘણી વાર આવી જયારે સંસ્થાની મુલાકાત લઉં ત્યારે હું કહેતો હોઉં કે હું તો ખાલી ગોવાળિયાની જેમ સળીનો ટેકો કરવા માટે ઉભો છું તમને થતલી આંગળીએ ગોવર્ધન તો રોજ તમે ઊંચકો છો તો મિત્રો મેં જ્યારે પુસ્તક લખ્યું આપઘાત માટે કે ભાઈ જય હો આપઘાત કરવા માટે નહીં નિવારવા માટે પણ એ જૈવોની અંદર મને એમ થયું કે ભાઈ પુસ્તક આવે ઘણા તો વાંચે ઘણા ન વાંચે ઘણા આમ આચપા લઈ પાના ફેરવીને પાછું પડતું મૂકી દે તો શું કરવું એટલે મને એમ થયું કે જે પુસ્તક નજીક આવે ને એને કંઈક મળવું જોઈએ સંજયભાઈ તો સરસ રીતે બુક સ્ટોર ચલાવે છે અને મને બીજા મિત્રો માહિતી આપતા હોય એમનો બુક સ્ટોર કેટલી સરસ રીતે ચલાવે છે એની તો મેં એની ઉપર ટાઈટલ ઉપર લખ્યું આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ કામ કરીને બતાવો એ વાતો કરવા કરતાં વધારે સારું છે આપણા દેશમાં છે ને અમારા જેવા ટોકર્સ બહુ છે વાત કરવા વાળા કઈ ઓછા નથી ડુઅર્સ બહુ ઓછા છે ગાંધીજીએ ઓગણીસો એક વખત એવું કહેલું ભારત એક ભાષણ પ્રધાન દેશ છે તમે વિચાર કરો ભારત એક ભાષણ પ્રધાન દેશ છે કૃષિ પ્રધાન તો હતો જ ત્યારે પણ ભાષણ પ્રધાન ક્યાંથી થઈ અને પછી એ જમાનામાં ત્યારે તો કઈ આટલી બધી ટેકનોલોજી નહોતી આટલા બધા એજન્ડા નહોતા જીવનમાં કામ કરવાના એ વખતે ગાંધીજી એવું કહેલું કે જેટલા લોકો બોલે અને સાંભળે છે બોલતા હોય બધા સાંભળતા હોય એ બંને લોકો આવી રીતે સમયની બરબાદી કરવાને બદલે કોદાળી પાવડો લઈને કામ કરે તો ભારતની અંદર કૃષિ ક્રાંતિ થઈ જાય એમને સમજાવતા પછી થઈ પણ ખરી એ પણ તમે જાણો છો પણ આ વાત મને આ શક્તિ ફાઉન્ડેશન ગમે છે ને એટલા માટે કે ધીસ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન ઓફ ડુઅર્સ એન્ડ નોટ ટોકર્સ આ વાતો કરવા વાળાની સંસ્થા નથી આ કામ કરવા વાળાની સંસ્થા છે ખરેખર આપણે આ ગાંધીજીને યાદ કરીએ એટલે તમને કહું ગાંધી ફિલ્મમાં આ દ્રશ્ય પણ છે અને આ સાચો બનેલો કિસ્સો પણ છે કે જ્યારે જે આપણને નવાઈ લાગવી જોઈએ ને જે માણસ બાવીસ વર્ષ ભારતની બહાર રહ્યો હોય બાવીસ વર્ષ કે નાનો ગાળો નથી ચાલીસીની અંદર આયુષ્યની જેમણે ભારતની અંદર આવી અને જાહેર જીવનની શરૂઆત કરી હોય એ નોટબંધી પછી પણ નવી નક્કોર નોટની અંદર આવી જાય હું ઘણી વાર કહેતો હોઉં છું કે માથા ઉપર વાળ નથી મોઢા ઉપર દાંત નથી છતાં કંઈ દીપિકા કેટરીના કરીના જેકવેલીન કોઈ નોટ ઉપર નથી ગાંધીજી છે હજી એનું કારણ એ છે કે એમની પોતળીમાં કોઈની નોટ રાખવાનું ખિસ્સું એ નહોતું કામ માટેનું કમિટમેન્ટ એક હતું કે પંદરમી ઓગસ્ટે જ્યારે આઝાદીનો ઝંડો ફરકાવવાનો હોય તો એક ફોટો પડાવવા માટે રોકાડા નહોતા એક પણ બોડીગાર્ડ વગર ખુલ્લી છાતીએ પોતે કોભી રમખાણો થતા હતા ત્યાં વચ્ચે પહોંચી ગયા હતા બંગાળમાં તો આવું કંઈક ડૂ કામ કર્યું હોય જ્યારે એમને પૂછવામાં આવ્યું અધિવેશન હતું ભારતની આઝાદી માટે અને એ જમાનામાં એમણે વિરોધ કરીને એમ કહે લોકો એક વર્ષ સુધી ભારતની અંદર ફર્યો છું અને એક વર્ષમાં ફરીને મેં જોયું છે કે અહીં બધા જ મોટા શહેરોમાં નેતાઓ ભેગા થઈ અને ડાહી અને ઊંચી ઊંચી વાતો કરતા હોય છે ખરેખર ભારત જે છે એ ગામડાઓમાં વસે છે લાખો ગામડાઓમાં છે અહીં બેઠેલા એવું ગાંધીજી એ જમાનામાં આમ કહીને અહીં તો નથી અહીં તો એવા મિત્રો બેઠા છે કે એમને ન કહી શકાય પણ એ જમાનામાં ત્યાં જે મોટા મોટા બેઠા હતા મુંબઈની અંદર નેતાઓ એમની સામે આમ હાસ કરીને કહેલું કે અહીં બેઠેલા લોકોએ કેટલી વખત ભારતની અંદર ગામડામાં ગયા છે હાથે કપડાં ધોયા છે નદીની અંદર ધુબાકા મારીને નાયા છે કોઈ કંઈ આવા અનુભવ કર્યા છે જો કર્યા નથી તો દેશ તમને સાંભળવાનો નથી તમે અહીં બેઠા બેઠા વાત કરો એનાથી કોઈ કાંકરી હેલવાની નથી અંગ્રેજ સલ્તનતની હું એટલા માટે આ વાત કરીને યાદ કરીને કહું છું કે એ જે સપનું હતું એમનું આ દેશને બેઠો કરવો હશે તો ખાલી આઝાદી મળે નહીં ચાલે આઝાદી ટકાવવી પણ પડશે સો રાજ પોતાનું રાજ આપણે આવવું પડશે એ સપનું પૂરું કરવા માટેની મહેનત આ સંસ્થાના સભ્યો કરે છે આ સંસ્થાના મેમ્બર્સ કરે છે અને મિત્રો દેશની અડધો અડધ વસ્તી છે એનું પોતાનું સ્વરાજ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી દેશની અંદર સ્વરાજ આવે નહીં પચાસ ટકા વસ્તી આપણી ફિમેલ પોપ્યુલેશનની છું તો બહુ આનું ઉપર લખું છું ઘણી મારી જાત ઉપર મજાક કરીને કહું છું મને ઘણા બધા કોમન ક્વેશ્ચન છે આ હોલમાં કેટલી વખત પૂછાયો છે કાનજીભાઈ સાક્ષી છે કોમન ક્વેશ્ચન પૂછાય તમે લગ્ન કેમ નથી કરતા અને ક્યારે કરશો કેમ કરશો એટલે હું રમૂજભાઈ એવો જવાબ આપું કે એક તો ઓછી દુઃખી થાય આટલું તો પ્રદાન ખરું મારું સ્ત્રીઓના જીવન વિશે બીજું કાંઈ નક્કર પ્રધાન હો ભલે વાતોનું નહીં નક્કર પ્રધાન પણ આમ છતાં હું એનું બધું બીજું એક જવાબ આપું એ રમૂજી છે પણ છે સાચો હજાર પુરુષો છે બે હજાર અગિયારના સેન્સસ રિપોર્ટમાં અને નવસો તેતાલીસ સ્ત્રીઓ છે બેનું ખોટું કહેતો હો તો મને કહેજો સત્તાવન સાહેબ તમે સવાલ પૂછો કે ન પૂછો આ ઘણા ગુલાબ લઈને પછી ખબર પડે કે દેવા માટે જ કોઈ નથી આખી શેરી એ બધા સામાયનાય જ મળે છે કોઈ સ્ત્રીઓ દેખાવી તો જોઈએ ને તો આવું એટલા માટે આવું રવુજમાં કહું છું હળવાશમાં કહું છું એટલે ભલે એમાંથી કોક રતન ટાટા થઈ જાય કોઈક અબ્દુલ કલામ થઈ જાય કોઈ વાજપેયી થઈ જાય આપણે તો તમને ખબર જ છે વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતા બરાબર બંને સિંગલ જ છે અત્યારે એટલે જો ને ગમે એટલી નોટબંધી થાય એક વખત એક એટીએમ માંથી આવી અને ચાર હજાર રૂપિયા ઉપાડી ગયા ઉપાડી ગયા બીજી વાર જરૂર જ ન પડે સિંગલ માણસ શું જરૂર પડે બીજા તો દેખાડ જ નહીં એટીએમ સુધી કારણ કે એને તો સાવ જરૂર ન પડે એટલે આ રમું વાત છે પણ ખરેખર તમે ક્યારેક વિચારજો કે આ લેવલ આપણું ચાલુ રહ્યું સ્ત્રીઓનું જન્મનું જ બેલેન્સ નથી જીવનનું બેલેન્સ તો પછીની વાત આવશે જન્મનું જ બેલેન્સ આપણે જો સ્વીકારી શકતા નથી મિત્રો તો જન્મના બેલેન્સમાં જ જો આવડી મોટી હજારે સત્તાવન નાનો આંકડો નથી દુનિયામાં ફરો તો ખ્યાલ આવે કે અમુક દેશોની અંદર તો સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતાં વધારે છે આપણે કામરુ દેશ કામરુ દેશ એવું જૂના જમાનાની દંતકથાઓમાં કહેતા પણ એકચ્યુઅલી તમે જો જેને આપણે મંગોલિયન બ્રીડ કહેવાય એવા દેશોની અંદર ને એવા વિસ્તારોમાં જાઓ તો તમને ખ્યાલ આવે કે ખરેખર એ વિસ્તારની અંદર સ્ત્રીઓ વધારે મહેનતથી કામ કરે છે એ પૈસા કમાય છે કુટુંબનું ભરણ પોષણ કરે છે આપણે કાયમ માટે એમ કહેવામાં આવ્યું કે પુરુષ કુટુંબનો મોભી છે પુરુષ કુટુંબનો મોભી છે મોભી 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 મોભ એટલે જેના આધારે આખા ઘરની છત ટકેલી હોય જૂના જમાનામાં એ લાકડું હતું છતની વચ્ચે નાખેલું મેઇન થળિયાનું લાકડું હોય ટુકડા ના હોય એમાં મોભમાં ટુકડા ન ચાલે સાંધા ન ચાલે આખું થળિયું નાખવું પડે આજે મોભી છે મિત્રો આ મોભી મોભી કરીને પુરુષોને એવો જ વિચાર આવતો રહ્યો કે મારા જ હાથમાં કંટ્રોલ હોવો જોઈએ મારા જ હાથમાં કંટ્રોલ હોવો જોઈએ આ મારા હાથમાં કંટ્રોલ હોવો જોઈએની જે માનસિકતા છે ને એ ત્રાસવાદનો જન્મ આપે છે કે મને આ બધું આવડવું જોઈએ હું કહું એમ થવું જોઈએ હું હસતા હસતા ઘણી વાર કહેતો હોઉં છું દરેક પુરુષને હું પણ પુરુષ છું એટલે મને ખ્યાલ તો હોય ને કે ઇનસાઇડ ઇન્ફોર્મેશન હોય ને મારી પાસે દરેક પુરુષને એવો હોય કે હું કુટુંબનું માથું છું માથું આઈ એમ ધ હેડ ઓફ ધ ફેમિલી પણ દરેક સ્ત્રીને અંદર ખબર હોય છે કે આઈ એમ નેક ઓફ ધ ફેમિલી હું કુટુંબની ગરદન છું ગરદન હલશે તો માથું હલશે આમામ આમામ એવું તો તમે કોઈક લગ્નના રિસેપ્શનમાં જાઓ ને તોય તમને ખબર પડે આટલી તો આમ પેલા પગારના નવા નક્કોર રૂપિયાની નોટો આવી હોય વોલેટમાં પછી આમ હજાર મૂકવાની હોય હજારની નોટ તો બંધ થઈ ગઈ એટલે બે હજારની મૂકે એટલે તરત ગરદન હોય ને આમ કરે બે હજારની પાછી ખેંચીને પાંચસો મૂકી દે આટલું નથી દેવાનું આય વધારે ખાવાનું નથી એટલે આ તો આમાંથી તમારે સમજવાનું છે હું હસતા હસતા ઘણી વાર કહું કે એકતા કપૂરની સિરિયલોની અંદર પાવડર વુમન બહુ ક્રિએટ થઈ પાવર વુમન પાવર વુમન આપણે કરતા હતા એમાંથી પાવડર વુમનમાં જતો રહ્યો આખો દેશ અને મને મને નવાય લાગે કે મને એકતા કપૂરે પોતે કહેલું કે મારી પાસે મેં આ કહેલું છે જુદા એક શિક્ષણના કાર્યક્રમમાં કે મારી પાસે તો પૈસા મળે છે એક એક એપિસોડ લંબાવવા માટે એડવર્ટાઈઝર છે પેમેન્ટ કરે છે અને એક્ટરો થાકી જાય છે રોલ ભજવી ભજવીને એટલે એક્ટરો ભાગી જાય છે ચાલુ સીરિયલે કે ભાઈ અમારા લગ્ન થયા હવે અમારે હનીમૂન ઉપર જવાનું છે અમને મારી નાખો એટલે પડદા ઉપર મારી નાખો એમ કરીને ભાગી જાય છે પણ એકતા એવું કહે છે મને એ જ સમજાતું કે આ દેશમાં કેટલા એવા નવરા લોકો છે 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 જોયા જોયા જ જ કરે કરે એટલે કે મારે નવી પ્રકારની ફિલ્મ હોય ને તો વિચાર કરો એલ એસડી દિવાકર બેનર્જીની શોર ઇન ધ સિટી ડલ્ટી પિક્ચર આ બધી એકતા કપૂરના પૈસા બનેલી ફિલ્મો છે વન્સઅપોન ટાઈમ ઇન મુંબઈ એક કે જે સિરિયલોમાં હું નથી કરી શકતી એ પછી હું ફિલ્મોમાં કરીને બતાવું છું જુદા પ્રકારનું વિશ્વ જે સિરિયલોના વિશ્વથી જુદું હોય વાસ્તવિક હોય રિયાલિસ્ટિક હોય એવું વિશ્વ તો મને ગમે મને એકતા કપૂર ગમે છે શક્તિ ફાઉન્ડેશનના સિમ્બોલ જેવું વ્યક્તિત્વ છે શું કામ ત્રણ વાગે પુરુષ પાંચ લેખકો પાંચ ડિરેક્ટરો ઊભા હોય એની સામે હાથમાં કાગળ લઈને એની ચેક કરતી હોય સ્ક્રિપ્ટ આ દ્રશ્ય મેનેજરે જોયું છે એટલે કહું છું કે આ પાવર છે આ એમ્પાવરમેન્ટ છે પિતા જીતેન્દ્ર અને ભાઈ તુષાર કપૂર છે એ બેન એકતા કપૂરથી ઓળખાતા થઈ જાય ને સાહેબ આ ખરું સશક્તિકરણ છે ખાલી પ્રવચનો કરવા સશક્તિકરણ સશક્તિકરણના નથી એક દીકરીને એક બેનને એક સ્ત્રીને એક પત્નીને એક સખીને તમે એ લેવલે મહત્ત્વ આપો કે તમે બેક સ્ટેજમાં જતા રહ્યો અને એ ફ્રન્ટ સ્ટેજની અંદર હોય ત્યારે ખરું સશક્તિકરણ થશે અત્યારે અડધું સશક્તિકરણ તો તમે જાણો જ છો સરકારે નિયમ બનાવ્યો હોય કે આ જગ્યાએ આ સરપંચ તરીકે કે સીએમ તરીકે કે વોટ અમુક અમુક મહિલાઓ માટેની રિઝર્વેશનનો નિયમ આવ્યો તો લોકો શું કરે છે રિમોટ કંટ્રોલ ગવર્મેન્ટની જેમ મહિલાઓને બેસાડે છે કે પુરુષ તરીકે બધું શાસન તો મારે જ કરવાનું છે અને સ્ત્રી છે એ બેસ છે ખાલી એનું નામ છપાશે આ સશક્તિકરણ નથી મિત્રો હું તમને સાદું ઉદાહરણ આપું તમે વિચાર કરવા જેવી વાત છે હમણાં જ આપણે તાજું જોયું કે અમેરિકા જેવા દેશની અંદર જે હાઇલી પ્રોગ્રેસિવ ગણાય છે કેટલાય લોકોને ત્યાં વિઝા લઈને જવું છે ટ્રમ્પ આવે તો લોકોને જરાક બીક લાગે છે કે એચ બીનું શું થશે ને આનું શું થશે આ શું થશે ને આ બધું બધી ચર્ચા ચાલે છે આ અમેરિકામાં આટલા વર્ષે પહેલી વખત એક ફિમેલ પ્રેસિડેન્ટ થઈ શકે એવો ચાન્સ હતો અને એ પણ થયા નહીં હાઈલી પ્રોગ્રેસિવને વિમેન એમ્પાવરમેન્ટની ને હ્યુમન રાઇટ્સની વાત કરનારા દેશની હું મહાસત્તાની વાત કરું છું સુપરપાવરની જ્યારે વિચાર કરો કે આપણે જેને થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાં ગણીએ છીએ એટલે એ લોકો ગણે છે આપણે તો નથી ગણતા પણ પશ્ચિમના લોકો જે મોટાભાગેના રિપોર્ટમાં થર્ડ વર્લ્ડ એમ કરીને ઉલ્લેખ કરતા હોય છે એ દેશોમાં તમે વિચાર કરો ભારતની અંદર આપણે ઇન્દિરા ગાંધીને જોયા અત્યારે પણ મહેબૂબાથી શરૂ કરીને જયલલિતા તો હમણાં ગયા અનેક એવી સ્ત્રીઓને આપણે જોઈ કે જે મમતા પણ છે મુખ્યમંત્રી તરીકે રહ્યા હોય આગળ નીકળ્યા હોય પ્રાઇમ મિનિસ્ટર થયા હોય પક્ષના પ્રમુખ થયા હોય આવું આપણે બહુ સહજ નથી જોયું આપણે મતાધિકાર પણ એક ધારા આપી દીધો સ્ત્રીઓને અમુક પશ્ચિમના દેશોની અંદર તો સ્ત્રી મતાધિકાર હમણાં હમણાં મળ્યો છેલ્લી સદીમાં એવી પરિસ્થિતિ હતી તો આ આજે સંઘર્ષ કરવાની વાત છે એની હું તમને વાત કરું છું બાંગ્લાદેશમાં બે મહિલા આપણે જોયા શેખ હસીના અને ખાલિદાઝિયા શ્રીલંકામાં જોયા ચંદ્રિકા કુમાર તુંગા સિરીમાઓ બંદાર નાયકે પાકિસ્તાનમાં જોયા બેનઝીર ભૂટો પણ મુશ્કેલી શું છે હું તમને સમજાવું આપણે સત્તાસ્થાને ઘણા મહિલાઓને સશક્ત જોયા પણ ગ્રાઉન્ડ રિયાલિટીની અંદર હજી મહિલા સશક્તિકરણ આવતું નથી આ મુશ્કેલી છે ખરેખર તો આટલા મહિલા નેતાઓ જો દક્ષિણ એશિયાની અંદર આવ્યા હોય આંગ સુકી અત્યારે પણ મ્યાનમારમાં છે તો આટલા મહિલા નેતાઓ રાજ કરવા માટે આવ્યા હોય તો એવું હોવું જોઈએ ને કે પુરુષ પ્રધાન સંસ્કૃતિ ન હોવી જોઈએ એને બદલે હજી એવી ને એવી જ છે સાયકોલોજીકલી એવી જ છે મેં તો ઘણી વખત આ લેખ લેખા છે એકલી રહેતી સ્ત્રી અને પીછો કરતી હજાર નજર એવો મેં બે વર્ષ પહેલા લેખ લખેલો આ અશ્રુતા છે એ મારી વાચક છે એને યાદ હશે મારા સમીરભાઈ બેઠા હશે એ બધા અમારા વાચકો બેઠા છે કિરીટસિંહ બેઠા છે આ બધાને યાદ હશે મેં બ્લોગ ઉપર મૂક્યા છે લખ્યા છે એક સ્ત્રી ખાલી એકલી રહેતી હોય ને એકલી ફિલ્મ જોવા જાય ને તો એને ખાલી ફિલ્મની ટિકિટ નથી લેવાની એને કેટલી આંખોની એપ્રુવલ લેવાની છે એ મિનિટે ટિકિટ લેતી વખતે આજે ઘટના બની નિર્ભયાની જેને આખા દેશને ખળભળાવી નાખ્યું એ ઘટના વખતે મને બરાબર યાદ છે કે જ્યારે દિલ્હીની અંદર યુવાન વિદ્યાર્થીઓએ પોસ્ટર લઈને ઊભા રહીને બહુ પ્રચંડ મૌન જન આક્રોશ બતાવેલો કોણોટ પ્લેસના એ બધા વિસ્તારોમાં ત્યારે મને બરાબર યાદ છે કે એક છોકરી બહુ સરસ મજાનું એક પોસ્ટર લઈને ઊભેલી કે બળાત્કાર કોઈ સ્ત્રી સ્ત્રી ઉપર નથી કરતી એક પુરુષ સ્ત્રી ઉપર કરે છે છોકરીઓને રાતના બહાર ન જવા દેવી ને ફિલ્મ જોવા ન જવા દેવી નાટક જોવા ન જવા દેવી એવા પ્રતિબંધો મૂકવાને બદલે આપણે છોકરાઓને રાતના નવ વાગ્યા પછી બહાર ન નીકળવા દેવા તો છોકરીઓ સલામત રીતે ફરી શકે એવું કેમ ઝુંબેશ નથી ચલાવતા પુરુષ તરીકે મને ચૂપે એવી વાત છે પણ હું છતાં એમ કહું છું કે વાત તો અમુક રીતે સાચી છે આપણે એનો ઇનકાર તો કરી શકીએ એમ નથી હું હસતા હસતા કહેતો હોઉં મને ગણા કે તમે તો બહુ સરસ રીતે શૃંગારિક લખો છો આ લખો છો તો મેં કીધું શૃંગારિક તો વેદવ્યાસય લખેલું છે વાલ્મિકીએ લખેલું છે પણ એ જ વાલ્મિકી છે કે જેણે સરસ મજાના રામ સીતાના શૃંગારનું લગ્નજીવનનું દાંપત્યનું સૌંદર્યનું વર્ણન પણ કર્યું હોય અને જે સીતાને અયોધ્યામાંથી નિષ્કાસિત કરવામાં આવ્યા હોય ત્યારે લવકુશ સહિત સગર્ભા સીતાને એ જ વાલ્મીકીએ પોતાની પાસે રાખ્યા હોય આપણે કૃષ્ણના વારસદારો છે એવું કહેતા હોઈએ છીએ બધા કૃષ્ણ તો મારો પ્રિય પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે ચીર હરવાની જે મસ્તી તોફાન પોતાના સખીઓ સાથે કૃષ્ણ કરતા હોય એ જ જાહેર સભામાં જ્યારે કોઈ સ્ત્રીનો વિનયભંગ થતો હોય જ્યાં તોફાન નથી જ્યાં શરારત નથી પેલી તો મિત્રીઓ હતી સખીઓ હતી સખીઓ કે ફરિયાદ કરવા નથી જવાની એ તો નોકજોક હતી ખટ્ટી મીઠી નોકજોક જેને કહેવાય પણ એ જ કૃષ્ણ છે એ ચીર પૂરવા માટે આવે છે મારો તો દ્રૌપદીનો જે પોકાર છે એ બહુ બળવાખોરીને હોઈપલુનો પોકાર છે એ તો કૃષ્ણ આવ્યા પણ કૃષ્ણ આવીને ચીર પૂરે ત્યાં સુધીની ભૂમિકા જ શું કામ ઊભી થવી જોઈએ આપણે શું કામ આપણી પત્નીને મિલકત ગણીને દાવ ઉપર લગાડી દઈએ ત્યાં સુધી મૂકી શકીએ આ દ્રૌપદીએ પૂછેલો પ્રશ્ન છે કુરુસભામાં મારો પ્રશ્ન નથી આટલા હજાર વર્ષો પહેલા પૂછાયેલો છે આપણે આપણા વારસાની વાત કરીએ કાયમ વારસાની અંદર આપણે એમ વાત કરીએ કે સાવિત્રી સતી સાવિત્રી જેવી જો આપણો આદર્શ છે કે યમરાજની પાસેથી પોતાનો પતિ લઈ આવે એટલે હસબંધને એમ થાય ને કે કોઈક ચાર દી હોસ્પિટલમાં રહેવાન થાય ટિફિન તો આપશે સાવિત્રી સાવિત્રીની વાત કરશું ટિફિન તો પહોંચાડશે કેમ વાત થતી કે સત્યકામ જાબાલ એ પણ આપણો વારસો છે જાબાલી નામની સ્ત્રી ગણિકા તરીકે કામ કરતી હતી ને એને મન થયું કે મારા દીકરાને ભણાવું ત્યારે શક્તિ ફાઉન્ડેશન નહોતું એટલે એણે ગૌતમ ઋષિના આશ્રમમાં મોકલ્યો અને એ જમાનાની પરંપરા મુજબ ઋષિએ ગોત્ર અને કુળને બધું પૂછ્યું બાળકને કંઈ ખબર હતી નહીં બાળકે માને આવીને પૂછ્યું અને માએ એમ કહ્યું કે ભાઈ ઋષિને તો ખોટું ન બોલાય આપણે ભણવા જવાનું છે અસત્ય બોલીને જ્ઞાનને વિદ્યા ન લેવાય તો ગુરુદેવને એમ કહેજો કે માતાએ એવો જવાબ આપ્યો છે કે યૌવનમાં અનેક પુરુષોની સેવા કરી હોય ને ખ્યાલ નથી કે આ બાળકનો પિતા કોણ છે આવો બને એટલા વિવેકથી એને જવાબ આપ્યો બાળક તો નિર્દોષ બોલી ગયો ગુરુકુળમાં જાહેરમાં અને ઋષિઓ ઊભા થઈ ગયા બાકી નાખ્યા અપવિત્ર થઈ ગયો આશ્રમને આને તો ગંગાજળથી પવિત્ર કરવો પડશે અને જે આચાર્ય હતા એમણે બાળકને ગળે વળગાડીને એમ કહ્યું કે હું તમને સ્વીકાર કરું છું શિષ્ય તરીકે ભવિષ્યની અંદર તમે તમારા માના નામથી ઓળખાશો ઋષિ સત્યકામ જાબાલ ગોત્ર શું શું પુરુષની નહીં આ સંજય લીલા ભણસાળી ભણસાળીને એવું બધું થયું એની પહેલાની વાત છે હજારો વર્ષો પહેલાની સત્યકામ જાબાલ અને ઋષિ એટલું ઉમેર્યું કે જે સમગ્ર વિદ્યાદાન પછી વારસો હું તમને આપી ન શકત કારણ કે હું તમને જ્ઞાન આપી શકત નોલેજ આપી શકત સંસ્કાર ન આપી શકત એ તમારી માએ તમને આપીને મોકલ્યા છે કે સત્ય બોલવાનું સાહસ કરવું સમાજની સામે સમાજ ગમે તેટલો મોટો હોય પ્રચંડ હોય પણ સાચું કહેવાનું સાહસ કરવું એની સામે એટલે હું તમને સ્વીકાર કરું છું ઋષિ તરીકે સાહેબ આપણ આપણો વારસો છે આપણે ભૂલી જઈએ કન્વીનિયન્ટલી આપણે લજ્જા નામની એક ફિલ્મ આવેલી મેં તો એ જમાનામાં હું કોલેજમાં ભણાવતો પ્રિન્સિપાલ હતો એ વખતે મારા સ્ટુડન્ટ્સનો મેં શો કરેલો આખી ફિલ્મનો રાજકુમાર સંતોષી એમ કહેલું એના ડિરેક્ટરે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક દિવસની અંદર છપાયેલા તમામ સમાચારોનું સંકલન કરીને અમે સ્ક્રિપ્ટ કરી વન ડે સિંગલ ડેના સમાચાર એક જગ્યાએ જ્ઞાતિવાદને કારણે એક સ્ત્રી ઉપર બળાત્કાર થયો એક જગ્યાએ અમેરિકાની અંદર એમ કે પુરુષ જોઈએ છે વારસ ચલાવવા માટે એટલે ભ્રૂણ હત્યા માટે પત્ની જે અહીંથી લઈ આવેલી હતી ભારતમાંથી એને પાછી ભારત એબોર્શન કરાવવા માટે ધકેલવામાં આવી એક જગ્યાએ લગ્ન મંડપની અંદર કન્યાએ ઊભા થઈને એમ કીધું કે દહેજ નહીં આપું મારા પિતા આપે છે મને પસંદ નથી કે તમે દહેજથી મને પસંદ તમે મને પસંદ કરો છો દહેજને પસંદ કરો છો આવા સમાચારો વન ડે સિંગલ ડેના ન્યૂઝપેપરમાં હતા અને એ જ દિવસે એડિટોરિયલ ઉપર કોર્ટ હતું ગાંધીજીનું કે સમાજમાં સ્ત્રીઓ અને બાળકો સાથે થતા વ્યવહાર ઉપરથી સમાજની સંસ્કારિતાનો અને પ્રગતિનો ખ્યાલ આવે છે આપણે આપણી સંસ્કારિતાનું બેરોમીટર માપવું હોય ને સાહેબ તો આ વિચાર કરવો પડશે આ સશક્તિકરણ ખાલી શબ્દોમાં ખાલી લેખોમાં ખાલી વાતોમાં આપણે નહીં જીવનમાં આચરણમાં અમલ મૂકવાનો છે આચરણમાં જે પિંક જેવી ફિલ્મની અંદર અમિતાભ બચ્ચનને કારણે સારું એવું બુસ્ટ મળ્યું એ વાતને કે સ્ત્રીનો હક છે એની ના પાડવાનો અને અમારે ત્યાં ઘડીકી સૂઈ સ્ત્રીઓ કા કેરેક્ટર ડિસાઇડ કરતી હે અમિતાભ એના વાતમાં બોલે આપણને બહુ સારું લાગે આ વાત તો હું ઘણી વખત કાનજીભાઈ સૌજીભાઈને અમારા મિત્ર બધાને ખબર છે હું ઘણી વાર કહેતો હોઉં છું કે આપણે ખાનેથી તો હજી પેલો રિમોટ વાળી માનસિકતા જતી નથી ખરા અર્થમાં શક્તિ આપવી નથી શક્તિ આપવાનો ઢોંગ કરવો છે આપણે ખરેખર આપવી નથી તમે વાલ્મિકી રામાયણ વાંચો સીતાની અગ્નિ પરીક્ષા જેવી ઘટના બની એ ઘટનાની અંદર સીતા એક જ સંવાદ બોલીને પછી ચૂપચાપ અગ્નિમાં પ્રવેશ કરે છે એવું વર્ણન છે અને વિશ્વના સૌથી જૂના મહાકાવ્યની અંદર વાત સીતા એટલી જ કહે છે કે હું સ્ત્રી છું શારીરિક રીતે અસમર્થ છું મારી મરજી વિના એવું શક્ય છે કે કોઈ પુરુષ મારા દેહને સ્પર્શ કરે શક્ય છે વધારે તાકાતવાન માણસ આ મારા કરતાં વધારે પ્રછન્દ કસરતી માણસ કોક આવે તો એ તો પણ બાવડું પકડીને ખેંચાઈ ખરો અહીંથી પણ કોઈ પણ સ્ત્રીને સંસારની કોઈ પણ સ્ત્રીને જો વિચાર કરો આ કેટલા હજાર વર્ષ પહેલાં છે પણ આવું કોટ આપણે ક્યાંય કોટ નથી કરતા કોઈ પણ સંસારની કોઈ પણ સ્ત્રીને એની મરજી વિના કોઈ પુરુષ એના હૃદયને સ્પર્શ કરી શકતો નથી યુ કેન નોટ ટચ હર હાર્ટ યુ કેન ટચ હર બોડી તમે એના શરીરને સ્પર્શ કરી શકો છો એના હૃદયને જીતી નથી શકતા શરીરને સ્પર્શ કરી રાવણ જીતી ન શક્યો સીધાનું હૃદય આ મહત્વનું છે આ પાયાની વાત છે અઘરું કામ છે હું હસતા હસતા ઘણીવાર કહું કે હું તો પ્રેમ ઉપર એટલે પુસ્તકો લખતો હોઉં છું કે પ્રેમ એ હૃદય જીતવાની કળા છે એ ખેંચી લેવાની કળા નથી હૃદય હૃદય ખેંચી લેશો ધબકતું બંધ થઈ જશે હૃદય તમારે જીતવાનું છે ત્યાં ફિમેલ સ્પીસીસ પાવરફુલ લાગે મેટિંગ પાર્ટનરની અંદર હંમેશા ગર્ભધારણ સ્ત્રીને કરવાનો હોય એટલે તમે જોજો નર સિંહને કેશવાળી હોય નર મોરને પીછા હોય કારણ કે ફિમેલ ચૂઝ કરે છે પોતાનો પાર્ટનર મોરે પીછા કરીને કળા કરવાની સિંહે પોતાની કેશવાળીઓ ઝુલાવીને દંગલ કરવાનું પછી ફિમેલ નક્કી કરે કે મારો પાર્ટનર કોણ પ્રકૃતિનો નિયમ છે આપણે ત્યાં પુરુષ પ્રધાન સમાજમાં સ્વયંવરની પ્રથા એક જમાનામાં હતી ત્યાંથી અપહરણની પ્રથા થઈ ગઈ રહેતા રહેતા કન્યા વિકરીની પ્રથા થઈ ગઈ રહેતા રહેતા તમે વિચાર કરો આપણો જ રીસો છે આપણો પોતાનો એટલે મને મને તો હું મને એટલા માટે થાય કે મને મારી માએ જે રીતે ઉછેર્યો છે ને જે રીતે મેં મારી માનું બાપનું દાંપત્ય જોયું છે એક કોલેજેથી આવીને મારા પપ્પા શાક વઘારે મને ભણાવવા માટે મા સવારથી સાંજ સુધી મહેનત કરતી હોય એટલે એ ત્યાં લગી રસોઈ તો શરૂ જ ન થઈ હોય એ રોટલી મળે પપ્પા શાક વઘારે પછી રસોઈ થાય આ આ જે સમત્વ અમે જોયું દાંપત્યની અંદર બચપણમાં એક રૂપના મકાનની અંદર એક નાનકડા ગોંડલ જેવા ગામમાં એને કોઈ પણ પુસ્તક કરતાં મારા ઉપર વધારે અસર પાડી કે સ્ત્રી પુરુષનું સહજીવન કેટલું સમાન હોવું જોઈએ સમભોગ હોવો જોઈએ બંને એક જ જગ્યાએ ડોક્ટર તરીકે એમડી ડોક્ટર તરીકે ભણેલા ગણેલા હોય એક જ હોસ્પિટલમાં સવારે સાંજે એક જ કારમાં જતા હોય છતાંય મેં જોયું છે કે ડૉક્ટર હસબન્ડ ને ડોક્ટર વાઈફ સેમ કામ કરીને સેમ ઓપરેશનોમાં ભાગ લઈને સેમ કારમાં સેમ ડ્યુટી બજાવીને ઘરે પાછા આવે ને એટલે હસબન્ડના સોફા ઉપર બેસીને એમ કે ચા તો મૂક જય વસાવડા એવા છે ચા મૂક કેમ ક્યારેક તમને મન ન થાય તમે એક જ સરખું કામ કર્યું છે છતાંય ઘરમાં આવીને તમને એમ જ લાગે ચા મૂકવાનો તો મારો હુકમ કરવાનો અધિકાર છે આઈ કેન હું તો હસતા હસતા કહું છું ઘણી કે નારી મુક્તિના આંદોલનો આપણે ખૂબ થયા એ અડધો અડધ તો એ કર્યા મોટા ભાગે તો અમુક લોકો ઝંડા લઈને ઉભા થોડીક વાર ફોટા પડાવે પછી ગરભેગા થઈ જાય પહેલાં એવું હતું કે નેકી કરો દરિયા મેં ડાલ હવે એવું છે કે નેકી કરો અખબાર મે ડાલ છાપામાં છપાઈ ગયું આજનું કામ પૂરું ટીવીમાં આવી ગયું કવરેજ થઈ ગયું પાંચ જગ્યાએ એની ફાઇલ બની ગઈ ચાલો વાર્તા સમાપ્ત હવે સમાજની જે થવું એ થાય આપણું થઈ ગયું ને કલ્યાણ બરાબર આ પેલું જૂના જમાનાની પેલી પંક્તિઓ આપણે ગુજરાતીમાં જ લખાયેલી હતી કે હું થાવ માઇક અને તું મંચ થા હું ખાવ ડિનર ને તું લંચ ખા આપણે બંને ભેગા થઈ કલ્યાણ કરીએ ગામનું હું થાવ તલાટી તું સરપંચ થા આ વાસ્તવિકતા થઈ ગઈ આપણે ત્યાં ઘણી જગ્યાએ એટલે ઘણા આંદોલનો હું કહેતો હોઉં છું કે આંદોલનો કરતા જે કલ્યાણ થયું ને સ્ત્રીઓનું એ ઘણા બહેનો બેઠા છે ખાસ્સી સંખ્યામાં ઉપસ્થિત છે અને મારા એ પણ નોંધ લેવી જોઈએ કે નારીવાદી વિચારો છે ને પુરુષોએ જેટલી પ્રામાણિકતાથી કર્યા એટલા તો સ્ત્રીઓએ નથી કર્યા રાજા રામ મોહન રાયથી મહાત્મા ફૂલેથી શરૂ કરી તમે જુઓ અત્યારે કેટલા પ્રેમથી પુરુષો તાળીઓ પાળી પાળીને સાંભળે છે ખાલી અમલ કરવામાં થોડાક ધીમા છે એટલું જ છે બાકી આભારી ને કે ના 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 સ્ત્રીઓનું કંઈ પણ મામલો હોય તો આપણે ધન્ય થવું મને એક મારી મારી મિત્ર એવું કહેલું એ પણ સરસ કામ કરે છે વિદ્યાપીઠની વિદ્યાર્થીની છે તો એણે મને એકવાર કહેલું કે સ્ત્રી છે ને બીજી સ્ત્રીને જજ કરતી હોય પણ પુરુષ છે ની તો ધન્યતા અનુભવતા હોય આપણી સાથે વાત તો કરીને સ્ત્રી પછી ઇયરિંગ ચેક કરતી હોય કારણ ઇયરિંગ કેવા પહેર્યા છે આની હેરસ્ટાઈલ કેવી છે આને ડ્રેસ કેવો પડ્યો છે પણ પુરુષ તો બિચારો વાત કરીએ એનાથી વધારે શું જોઈએ આપણે શું જોવાનું બીજું તો આગળ એટલે હું આ કઈ આમ તમે એવું ના માનતા એવું એવું મારે ઇમ્બેલન્સ નથી કરવું કે ભાઈ આપણે નારીઓની મુક્તિની નારીઓની શક્તિની વાત કરતા કરતા પુરુષને બિચારો બનાવી દઈએ હું આવતો હતો ને આ અત્યારે ત્યારે સાયરામ દવેનો મને ફોન આવ્યો એક કામ માટે મેં કીધું મેં કીધું તમારા પ્રિય એવા ઓડિયન્સની વચ્ચે જાઉં છું વરાછાની અંદર અને આજે આ મહિલા દિન નિમિત્તે મેં કીધું આવો એક સરસ કાર્યક્રમ છે એટલે મને કહે કે મારા વતી એક મેસેજ પાઠવજો મેં કીધું પાઠવી દઉં જાહેરમાં પાઠવી દઉં તો મને કહે કે એક મેસેજ પાઠવો જો કે આપણે બીજું કાયદ કરવાનું જોડણી ધ્યાનમાં રાખવાની છે મહિલા દિન દીર્ઘ એ આવે ને દિન એટલે ગરીબ દરિદ્ર એ દિન ન થવી જોઈએ એનો દિન ઉગવો જોઈએ બે દિવસ ઉગવો જોઈએ જેમ એક વેલેન્ટાઈન ડે ગુલાબનું ફૂલ દેવાથી તમે આખી જિંદગી કઈ પ્રેમમાં નથી પડી શકતા એમ એક મહિલા દિને ખાલી મહિલા ક્રાંતિ મહિલા સશક્તિકરણની વાત કરીને આખી જિંદગી કઈ મહિલાઓનો સુખ નથી આપી શકવાના એના માટે મહેનત કરવી પડશે મિત્રો એના માટે એટીટ્યુડ બદલાવો પડશે આપણે જીવનનો લાઈફનો જે મેં તમને મારા જીવનની વાત કરી એ જમાનામાં મારી માએ તો બહુ જાણીતી વાત હવે થઈ ગઈ હવે તો વાયરલ થઈ ગઈ કે એણે સોનાનું આમ કે ઘરેણાં પહેરવાની ના પાડી કે રોજનું એક પુસ્તક લઈને વસાવી શકું એ પોતે વિદ્યાનગરની અંદર ભણવા ગઈ ત્યારે કુતિયાણા પાસેના ગામડામાંથી એ ગઈ પોરબંદર જિલ્લાના અને ત્યાંથી એ ગામડેથી ગઈને એક જ વિદ્યાર્થીની આખા ક્લાસમાં હતી તમામ પુરુષ વિદ્યાર્થીઓની વચ્ચે છતાં એ ભણીને તો હું તમારી સામે આવી ઊભો છું એ મારી ગુરુ પણ હતી એટલે કહું છું તો નોટબંધીની અંદર મને તો બધા મેસેજ આવે કે સરકારે પાંચસો પાંચસો ગ્રામનું કીધું છે કે લગ્નમાં પાંચસો વિવાહિત પાંચસો અવિવાહિત સો બરાબર પણ એમ કે સરકાર જો એમ કે આમાં કંઈ ફેરફાર કરે તો છૂટાછેડાવાળા હોય ને કિલોની છૂટ ખરી આગલાના પાંચસો આના પાંચસો હવે નવાના મેં કીધું આનો હું એક્સપોર્ટ નથી ઘણી બાબતોનો એક્સપોર્ટ કરો પણ આનો નહીં પણ મેં એને પછી જવાબ આપ્યો જેણે મને ફોન કર્યો ને મેં કીધું મારા ઘરની અંદર સોનું લોકરમાં નથી લોકરના સોનામાં ઇન્કમ ટેક્સ વાળા રેટ પાડે એની ચિંતા હોય મારાનું સોનું છે ને એ આખું રૂમ ભરીને છે એ પુસ્તકોના કબાટો છે કાં ચોર આવે તો ઉચકાય નહીં ને કાં વાંચવા બેસી જાય જો ખરેખર ભણેલો ગણેલો ચોર હોય તો વાંચવા બેસે અને નિત્ર નથી ઉચકાવાનું નથી એવું સોનું છે તો મિત્રો આ એક સ્ત્રી તમે કેળવણી આપો એને મુક્ત કરો એ જમાનામાં મારા નાના એક મારા પિતાએ પિતા કે પતિ તરીકે જે જવાબદારી નિભાવીને એમ કે મુક્ત તમારે નિર્ણય લ્યો એણે એ વખતે આંતરજ્ઞાતિ લગ્નનો નિર્ણય લીધો તો હું પેદા થયો ને આપણે વિચાર નથી કરતા આપણે કૃષ્ણ ભક્તિની વાત કરીએ છીએ રાધા કૃષ્ણના કેલેન્ડરો બધાના ઘરમાં હશે પણ લગ્ન કર્યા વિનાના પ્રેમીને પણ આપણે પૂજા કરી શકીએ એ કક્ષાની સંસ્કૃતિ આદેશ આપી હતી જેને આપણે આધુનિક સંસ્કૃતિ કહીએ છીએ ને સાહેબ એ તો છેલ્લા ચારસો વર્ષની અંદર દુનિયાએ વિચાર અપનાવ્યો આપણા દેશે પાંચ હજાર વર્ષ પહેલાં અપનાવેલો આ વિચાર છે ગાંધર્વ વિવાહ દુષ્યંત અને શકુંતલા મેનકા અને વિશ્વામિત્ર ભારત દેશનું નામ જે ભરત ઉપરથી પડ્યું એની બે તમે લગ્નો જુઓ તો એ ચોઈસ મેરેજ છે અને કૃષ્ણે પોતે રૂકમણી સાથે વિવાહ કર્યા હોય એટલું જ નહીં સુભદ્રાને પણ જ્યારે લગ્ન કરવાનું ટાણું આવે અને સુભદ્રા અર્જુનને પસંદ કરે તો એ જમાનામાં બહુ પત્નીત્વ અથવા તો એક સાથે વધારે પત્ની હોય એ બહુ નવાઈની વાત નહોતી પતિઓની પણ નવાઈની વાત નહોતી એ કાળમાં જે રીતનું લખાણ છે એ જોતા મુદ્દો હું તમને એ કહું છું મિત્રો કે કૃષ્ણ તરીકે આપણને બહુ ગમે કે એકસો આઠ હોવી જોઈએ સોળ હજાર એકસો ને આઠ હોવી જોઈએ પણ પછી મારી સકી બેન મને આવીને એમ કે મને અર્જુન ગમે છે ત્યારે હું એને નહીં કહી શકું કે જાજ પહોંચી જાય બલરામને હું સાચવી લઈશ એટલે હું કહું છું સશક્તિકરણ ત્યારે થાય ખરેખર કૃષ્ણ માર્ગે ચાલો ને તો થાય અનિરુદ્ધ આવીને એમ કે બાણાસુર અસુરની દીકરી અસુરની દેવની નહીં અસુરની ઇન્ટર રેશિયલ આ લોકો કામ કરે છે ને આદિવાસી વિસ્તારોમાં એટલે હું યાદ કરીને કહું છું અસુર પુત્રી જાંબુવતી રીંચ પુત્રી વનવાસી એનો સ્વીકાર કરવાનો આવે ત્યારે હું સહધર્મચારી તરીકે સ્વીકાર કરું અને હું કરું એમ નહીં મારો પૌત્ર જો આ વાત કરતો હોય તો એના માટે શિવની સામે લડું જો આપણે ખરેખર કલ્ચરલ ફાઉન્ડેશનની ને કલ્ચરલ વારસાની ને હેરિટેજની વાત કરતા હોઈએ તો આમાંથી પણ આપણે થોડુંક સશક્તિકરણ શીખવાની જરૂર છે મિત્રો આપણો જ વારસો છે શિવે તાંડવ કર્યું તો સતીના મૃદ્ધને ખભરે નાખીને સતીના પિતા નારાજ થઈ ગયા લગ્નથી મૃદ્ધને ખભે નાખીને તાંડવ કર્યું અને તો એકાવન શક્તિપીઠ જે રચાણી મૃદ્ધના ટુકડા થયા તાંડવની અંદર એમાંથી એ તાંડવ થયું આપણા જે ઈશ્વરો છે ને સાહેબ એનાથી વધારે મોટા ફેમિનિસ્ટ તમને નહીં મળે ભારતીય કલ્ચરની અંદર કૃષ્ણ શિવ રામ લગ્નની અંદર સોનાની મૂર્તિ બનાવવું પણ બીજી પત્ની ન કરું પણ એની સામે ક્વેશ્ચનિંગ એટીટ્યૂડ પણ હોવો જોઈએ આજના જમાનામાં તમે કહી શકો તમારા નામને તમે કહી શકો કે ભાઈ સુવર્ણમૃખ ખાલી અપાવો એટલું મહત્વ નથી સેલમાંથી ડિસ્કાઉન્ટવાળું ક્રેડિટ કાર્ડ આપીને સાડી અપાવો એ મહત્વ નથી મારી કટોકટીમાં મને સાંભળો છો ખરા મારો તો અનુભવ છે લેખક તરીકે મોટાભાગના બહેનો મને ફોન કરીને બધી વાતો કરે ને પછી આપણને ખબર પડે કે હું કહું કે આમાં હું તમારા કોઈ પાત્રને ઓળખતો નથી હું એને ફોન કરી શકીને કંઈ કહેવાનો નથી હું કહીને શું કહું હું એમ કહું કે તમારા ફાઈફ મને ફોન કર્યો હતો તે તો મને પાત્ર સવાલ પૂછે શું કામ કર્યો હતો તો ભાઈ તો તમને ક્યાંય ઉપયોગી થાય એમ નથી તો તમે મને શું કેમ વીસ મિનિટ લાંબી આ વાત કરો છો ટાઈમ માગીને ખાસ એટલે એનો જવાબ કાયમ માટે અલગ અલગ પ્રદેશમાંથી આવતા અલગ અલગ શહેર ગામડામાંથી આવતા વાંચકોનો એક જ સરખો જવાબ છે કે કારણ કે અમારી ઘેર કોઈ સાંભળતું ને સમજતું નથી એટલે તમારો લેખ વાંચીને એમ લાગ્યું તમે સાંભળશો તો મારા એ જેટલા આ મિત્રો બેઠા છે મારે કહેવાનું તમે બીજું કંઈ નહીં તો કાન તો આપો ઘરમાં કાન તો આપો ધ્યાન તો આપો સશક્તિકરણ તો પછી પગથિયા ચડાવજો પહેલા એના મનમાં શું છે ઉચાટ છે શું ઊભરા છે એ સાંભળો તો ખરા પુરુષો ભાગી છૂટે બિચારા કે એને એમ થાય કે ઓફિસમાં આટલા પ્રોબ્લેમ છે બોસ આટલા ખી જાય છે ફાઇલોના ઢગલા થઈ ગયા ટેબલ ઉપર પાંચ જગ્યાએ ત્યાં પ્રશ્નો અને ત્યાં ઘરે આવું જ્યાં જમતા જમતા વાત નીકળે કે તમને ખબર છે આજે આમ થયું એ ક્યાં નવી એન્ટ્રી પાડવી એટલી ભાગે અરે પણ તમારે ખાલી સાંભળવાનું છે ઉકેલવાનું નથી આ સક્ષમ છે ઉકેલવા માટે તમારી ઘેર છે એની ઉકેલી નાખશે તમે એને સાંભળો તો એમ લાગે કે મારું કોઈક ઠેકો આપે છે આખી એને ખાલી સપોર્ટ કરો હું તો અસ્વસ્થતા હસતા કેતો જાઉં છું સાયન્સમાં તમે જુઓ આ વિદ્યાર્થીઓ બેઠા છે અહીં યુવાન એક્સ વાય ક્રોમોસોમ છે એ તો તમે બધા ભણી ગયા હશો અત્યાર સુધીમાં એક્સ વાય પુરુષના ક્રોમોસોમ પુરુષની જેન્ડર ડિસાઇડ કરે એ આપણે ત્યાં વર્ષો સુધી ચાલ્યું કે સ્ત્રીને કારણે પુરુષો પેદા થાય ને પુરુષો પેદા ન થાય ને આમ આમ આપણો વારસો કોણ ચલાવે ને દીકરા ચલાવે કીધું એમ ચિતેન્દ્રનો વારસો કોણ ચલાવે છે તુષાર કપૂરથી તો હાલતો નથી નજર સામેનું ઉદાહરણ તો આપ્યું બધું તમને અત્યારે પ્રેક્ટિકલ સાવ આ અભિષેકથી હાલ અમિતાભ નો વારસો ઐશ્વર્યા થી હજી હાલે છે બે ફિલ્મો ઐશ્વર્યા ની આવી અભિષેક પાસે પિક્ચર જ નથી એટલે એ એ ભ્રમ છે આપણા સમાજની અંદર આવ્યા એટલે હું આ જેન્ડરને યાદ કરું એક્સ વાય ક્રોમોઝોમ છે એક પાંખડું તૂટેલું છે એટલે પુરુષને એ ઝીકઝેક થાય ઇમ્બેલેન્સ થાય ચંચળ હોય જરા આમ ખ્યાલ ના આવે એને જીવનમાં અમુક બેલેન્સ ના હોય સ્ત્રીઓનું છે ને એક સેક્સ ક્રોમોઝોમ છે એટલે બેલેન્સ હોય એટલે એને ટાલ ન પડે એટેક ઓછા આવે એ રડીને હસીને અમુક વસ્તુઓ જતી કરે ઓલા ભાઈ ગાંઠ મારે એ ગાંઠ બધી અહીં ભેગી જાય કાંઈથી ખરતી જાય પ્રેક્ટિકલ જ છે હું કઈ ખોટું કે તો તમારા ઘરમાં જ જોજો એટલે આ આ શીખવાનું છે આપણે બેલેન્સ હું તો સવારમાં એક દ્રશ્ય જોઉં ને કોઈ પણ સામાન્ય ઘરનું સામાન્ય ઘરનું હું મહેલોની વાત નથી કરતો સામાન્ય કુટુંબનું સામાન્ય ઘર હોય ત્યાં સવારમાં તમે જોજો કોઈ મેનેજમેન્ટના પાઠ ભણાવ્યા વિના એક ગૃહિણી પણ મલ્ટીટાસ્કિંગ કરતી હશે એક જગ્યાએ દૂધની તપેલી ગરમ થતી હશે એક બાથરૂમમાં ડોલ ગરમ થતી હશે પાણીની એક જગ્યાએ ટાઈની ઇસ્ત્રી થતી હશે એક જગ્યાએ લંચ બોક્સની અંદર બટેટા પહોંચવા પડતા હશે બીજી જગ્યાએ દફતર બૂટ બૂટની દોરી બંધાતી હશે એક છાપાની ગળી કરીને મુકાતી હશે કુરિયરના કવર ઉપર સહી થતી હશે અને આ બોલવામાં મને દોઢ મિનિટ થયા કરવામાં નથી થતી આ બધા ગૃહિણી વન રોજેરોજ પણ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ કાંજીબેન ખબર છે મેં વરાછા બેંકના એક પ્રોગ્રામમાં ગયેલું આ કે આપણે લક્ષ્મી પૂજન કરીએ હવે ચોપડા તો ગયા આમ નોટો જ જતી રહ્યા ચોપડા ચોપડાની ક્યાં વાત કરવી આપણે ચોપડા તો ગયા લક્ષ્મી ચંચળ છે એ ચંચળ છે એવું કથાકારો કઈ કહીને કેટલા થાકી ગયા હતા બધી કથા પૂરી થાય બધા ગરભેગા થઈ જાય ગીતો ગીધા રાખે પછી આઠમી નવેમ્બરે આપણને ખબર પડી તો હવારે લક્ષ્મી હોય ને થઈ જાય આખા જ્ઞાન થયું કા તો ચંચલ કહેવાય આમાં બહુ ભરોસો ન રખાય આ વરાછા બેંકમાં નાખ્યા હોય આપણે ન રખાય તો મિત્રો હું એટલા માટે આ વાત કરું છું કે તમે તમે ઓબ્ઝર્વ કરો પ્રેક્ટિકલ લાઈફમાં કે લક્ષ્મી પૂજન તો હવે મેં કહ્યું એમ આપણે કરીએ છીએ ભાવથી દિવાળી ઉપર ભાવ સામે મને વાંધો જ નથી હું એવો માણસ નથી કે જે ભાવને વખોડી કાઢે આપણે ત્યાં અમુક એવા ક્રાંતિકારીઓ નીકળ્યા કે જે ભાવને જ થતાં એટેક કરે તો તમે કોઈની લાગણીને એટેક કરીને તમે જીવનની અંદર કોઈ ક્રાંતિ કરી શકવાના નથી તો હું કહું છું કે આપણો ભાવ છે ને પૂજા કરવી દિવાળીનો તહેવાર ઉજવવો સરસ રીતે બધાને ઉત્સવ લોકોને હળવું મળવું તો ભાવ છે એ જ ભાવમાં હું નાનકડું ખાલી જે ભારતીય સંસ્કૃતિ વહેતી નદી જેવી છે મોરારી બાપુ જેને પ્રવાહી પરંપરા કહે છે કે પરંપરા રાખવાની પણ પ્રવાહી એમાં ફેરફાર કરીને નવું પાણી આવતું રહેવા છે એવું રાખવાનું તેમણે હનુમાનજીની ગદા કાઢીને ત્યાં સિતાર મૂકી એમને એમના જે હનુમાનજી છે તલગાજડામાં કે આ ગદાવાળો હનુમાન અહીં ક્યાં કોઈ ગદા ખાવાનું છે આવીને તો આ સંગીતનો દેવ છે તો અહીંયા આપણે સિતાર રાખીએ હનુમાનના હાથમાં તો અહીં સંગીતના કાર્યક્રમો થાય છે સંગીતવાળા લોકો આવે છે તો એ સેન્સમાં મેં કાનજીભાઈને બેંકના પ્રોગ્રામમાં કહેલું કે આપણે ગૃહલક્ષ્મી પૂજન કરો દિવાળીના દિવસે એક ગુલાબનું ફૂલ અને એક ઘીનો દીવો લઈ ઘરમાં ઘરડા બાથી શરૂ કરી અને નાની ઢીંગલી સુધીની જેટલી લક્ષ્મીઓ હોય ને એને ઊભી રાખીને એમ કહો તમે છો ને તો આ ઘરમાં દિવાળી જેવું લાગે છે નીતર તો કેવી દિવાળી ને કેવી વાત અને એ તો ખરેખર મને તો અનુભવ છે મારાથી વધારે કોણ કહી શકે તમને કે હોય આ મારા ઘરમાં એક મામી છે એક પટલાણી છે મારા ઘરની અંદર એટલે હું રાતના બાર વાગે ફેસબુકની અંદર ફોટા મૂકી શકું છું જો આને હાંડવો જો આ પૂરણપોળી બરાબર પણ છતાંય હું હસતા હસતા કહું છું કે એ તો મારી મજબૂરી છે કે પ્રવાસોને કારણે મારું શરીર જ વધે છે પણ ખરેખર કિચનમાં જઈને મારે શીખવું જોઈએ મામીની પાસે ટ્રેનિંગ લઈને કે આ કેમ બને ત્યારે ખરા અર્થની અંદર હું પોતે મારી જ વાત કરું છું બીજાની શું કામ કરું ખરા અર્થની અંદર સારામાં સારા શેફ પુરુષો છે કોઈ પણ હોટલમાં જાઓ સ્ત્રીઓ નથી ફાઈવ સ્ટાર હોટલની અંદર તો જો હું માનગી મને જર્મનીની અંદર હું ગયેલો એક છોકરી સરસ મજાની ગિટાર વગાડતી હતી બે હજાર છમાં માં પહેલો મારો યુરોપનો પ્રવાસ અને બહુ સરસ ગિટાર સાંભળીને ખુશખુશ થઈ ગયો એની પાસે જઈને મેં કહ્યું કે બહુ જ વન્ડરફુલ ગ્રેટ આઈ લવ મ્યુઝિક આમ તેમ આપણે તો ઇમ્પ્રેસ કરવા ગયા હતા એને ગ્રેટ પછી એણે મને એક જ સવાલમાં ખલીન બોલ્ડ કરી દીધો સીધો એટલે આપણે પેલા જેમ હમણાં આ તો જીતી ગઈ ભારતની ટીમ બધા પહેલા મેચમાં જેવી રીતે આવી ગઈ હતી ને પાછી પાછા આવતા ગયા એણે મને એક જ સવાલ પૂછ્યો કે હો ગ્રેટ યુ લવ મ્યુઝિક વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ યુ પ્લે તમે કયું વાદ્ય વગાડો છો એટલે આપણે તત્કાળ ભાષાકીય સુધારો કર્યો આખી વાતમાં કે આઈ લવ લિસનિંગ મ્યુઝિક આપણે સંગીતના પ્રેમી ખરા પણ સાંભળવા વાળા વગાડવા વાળા નહીં આ વિચારજો મિત્રો હું જે કહું છું એ તમે અંદરખાનેથી વિચાર કરજો છેલ્લી પાંચ મિનિટની વાત હવે વધી મારી પાસે પણ વિચાર કરજો કે આપણે જે વાતો કરીએ છીએ સશક્તિકરણ કોઈ પણ બાબતનું હોય બાળકનું હોય મહિલાનું હોય પુરુષનું હોય શોષિત પીડિત વંચિતનું હોય સમાજના કોઈ પણ વર્ગનું સશક્તિકરણ જ્યાં સુધી આચરણની અંદર સિદ્ધાંતો ન આવે ત્યાં સુધી થાય નહીં ઓછું થાય પણ અમલમાં આવે ને સાચું વધારે થાય પણ ખાલી વાતો થાય એનો કોઈ અર્થ નથી આ કેવું છે આપણા બોલા ડિસ્પ્લેની અંદર સરસ મજાની આઈટમ રાખી હોય વાનગીઓ બધી પણ એ તમારા કોક થાળીમાં લઈને તમને ખવડાવે ને ત્યારે એ તમારું પેટ ભરશે ખાલી એ દુકાનની અંદર રંગબેરંગી વાનગીઓ સજાવેલી કેક હશે વર્લ્ડ રેકોર્ડ છે ને કેકનો એ કેક જ્યારે મો કોકના પેટ સુધી પહોંચે ત્યારે કેક છે સાહેબ એ ખાલી ફોટોના કેકથી તમારું પેટ ભરાવાનું નથી આ યાદ રાખજો આ મુદ્દો છે અત્યારે મિત્રો જરા જ્ઞાનની વાત છે પણ જતા જતા કરી દઉં તમને આ સુરતની અંદર દક્ષશભાઈના કાર્યક્રમની અંદર હું આવેલો મને એમણે માહિતી આપી કે કોન્વોકેશનની અંદર એકવીસ હજાર દીકરીઓ અને દસ હજાર દીકરાઓ હાયર એજ્યુકેશનની અંદર સ્ત્રીઓ ડેવલપ થતી રહે છે કારણ કે સ્ત્રીને ખબર છે કે આત્મનિર્ણયનો અધિકાર એની આઝાદી મેળવવી હશે તો ભણવું પડશે ભણશો તો પર્સનાલિટી બનશે ભણશો તો કાલ ઉઠીને પૈસા કમાવા માટે જઈ શકશો ભણશો તો તમે કોઈક ડિસિશનમાં કોઈક તમને વર્તુળમાં બાંધી રાખશે તો એમાંથી કૂદકો મારીને ફ્રેમની બહાર જઈ શકશો આ સ્ત્રીઓને સમજાઈ ગયું છે છોકરાઓ હજી સ્ત્રીઓને જોયા કરે છે એટલે એને નથી સમજાતું આના માટે મેં મારા એક લેખમાં લખેલું તમને કહું એટલે આમ આમ બહુ શુક્ર પ્રજા છે મને ખબર છે ને આ ઓડિયન્સ હું તો પ્રેમ કરું મને ખબર જ હોય ને એક લીટીમ સમજી જશે તમે વિચાર કરો મંકો ખાંડને જોઈ અને ઘેલા ઘેલા થઈને ઠેકડા મારતા મારતા સ્ટેન્ડિંગ કિચન ઉપર ચડી જાય સીધે સીધા ખાંડ કોઈ દી મંકોડાને જોઈને ઘેલા થઈને કંઈ આમ ઠેકડા મારીને સ્ટેન્ડિંગ કિચનની નીચે ટપકે એટલે આ છોકરાઓ જાજુ ભણી નથી શકતા એનું કારણ એ છે કે એનું ધ્યાન તું રહે છે છોકરીઓનું ધ્યાન નથી જતું એનું ધ્યાન ખબર છે કે તો પાંચ આનાથી વધારે સારા મળશે પેલા ભણી લ્યો આ અને ચોસઠ દેશોમાં આ ભારતની વાત નથી આ સુરતની વાત નથી સિક્સટી ફોર કન્ટ્રીઝ ઇકોનોમિસ્ટ મેગેઝિનનો સર્વે છે ચોસઠ દેશોની અંદર અત્યારે છોકરીઓ છોકરાઓ કરતાં વધુ ભણે છે અને એમાં બ્રિટનથી માંડીને ફ્રાન્સ સુધીના દેશો આવી ગયા કે એકાવન ટકામાં જેમ શેર હોલ્ડિંગ ફરી જાય ને એમ કેમ્પસની અંદર ફિફ્ટી સિક્સ પર્સન્ટ જેટલી સ્ત્રીઓ છે દરેક મોટી યુનિવર્સિટીની અંદર એવરી વેર ઇટ્સ એ ટ્રેન્ડ એવરી વેર સશક્તિકરણ થઈ રહ્યું છે એજ્યુકેશનના માધ્યમથી એમ્પાવરમેન્ટની ફિલોસોફીના માધ્યમથી ચોઈસ મેં એકવાર ફેસબુક ઉપર એક જ લીટી લખેલી કે ગુજરાતી મા બાપોએ ઘણું આપણે આપણે કહીએ ને કે ગુજરાતમાં બીજા દેશો કરતાં અરે બીજા રાજ્યો કરતાં બીજા દેશો કરતાં સ્ત્રીઓ વધારે સલામત છે એવું તો બહારથી આવેલા આપણા આઈએસ આઈપીએસ અધિકારીઓ ઘણીવાર કહેતા હોય છે તો હું કહેતો હોઉં છું કે એનું કારણ એ છે કે આપણે ત્યાં આપણા મા બાપોએ મોટાભાગે છોકરાઓને સંસ્કાર આપીનું છે કે ભાઈ આપણને પછાડી એટલી સોળ તાળવી પારકા મોબાઈલ પારકી કાર એ જોઈને ખોટા સપના ન જોવા એ સંસ્કારને થોડીક ભૂમિકા એ છે આમાં કે ગુજરાતી પુરુષ છે એ કમ્પેરેટિવલી હું એમ નથી કહેતો બહુ ગ્રેટ છે ને બહુ કંઈ ક્રાઇમ થતા જ નથી પણ કમ્પેરેટિવલી થોડોક ઠાવકો છે મા બાપની આમન્યમાં રહેવાવાળો છે એને કારણે અમુક પ્રકારના ક્રાઇમ ઓછા દેખાય છે આપણે ત્યાં એટલે મા બાપોએ ઘણું બધું આપે ને વારસા આપે ને મિલકત આપે ને ભાગ આપે ને આ કરે ને તે કરે ને એની સાથે એટલી એક નાનકડી બે લીટીની શિખામણ તમારા સંતાનોને મા બાપ તરીકે આપો કે છોકરીને એ શીખવાડો કે ના પાડવી તમારો અધિકાર છે ના પાડતા શીખો તો અમુક પ્રકારના કાંડ આપણે છાપાઓમાં જોઈએ છીએ જે બધી ચેનલોમાં આવે છે અને આપણને બહુ રસિક લાગે છે કારણ કે છોકરા છોકરીની કાંઈ પણ વાત આવે એટલે બહુ રસિક લાગે સાહેબ આપણા માટે રસિક છે પણ જેના માટે જે માથે વીત્યું છે એના માટે રસિકતા નથી એટલે હું તમને કહું છું કે તમારી દીકરીઓને શીખવાડો કે ના પાડે દુનિયાની કોઈ પણ સ્ત્રીનું લાંબા સમય સુધી આઈ રિપીટ લાંબા સમય સુધી ફોર કોક મૂર્ખ બનાવી જાય છેતરી જાય અપહરણ કરી જાય બધું જ શક્ય છે પણ ફોર એવર લાંબા વર્ષો મહિનાઓ સુધી શોષણ ત્યારે જ થાય કે જ્યારે એની પોતાની મુખ સંમતિ અથવા તો થાક હાર પરાજય સ્વીકારી લેવાની મૂજ બિચારીનું કોણ છે આવા એટી જીવવાની વૃત્તિ આવી ગઈ હોય એટલે તમારે સ્ત્રી તરીકે પોકાર કરીને રાડ પાડીને ના પાડવાની ટેવ પાડો નંબર વન અને છોકરાઓને એટલું શીખવાડો એ બેનને ભાઈ બેય ઘરમાં હોય છોકરાઓને એટલું શીખવાડો કોઈની દીકરી તમને કોઈ બાબતે સ્પષ્ટ ના પાડે તો એને રિસ્પેક્ટ આપો એટલે ઈગોનો ઇસ્યુ ન બનાવો એને રિસ્પેક્ટ આપો આટલું તો આપણે આજના દિવસમાં શીખી જ શકીએ આટલું તો કરી જ શકીએ આ કંઈ અઘરું કામ નથી આટલું થાય જ આપણાથી બહુ સરસ મજાની કવિતા છે મારે સમાપન ત્યાંથી કરવું છે કારણ કે બહુ હું તો આમ વિચારતો હોઉં ને કેટલા ટૂંચકા બન્યા આપણે બધા સ્ત્રીઓ હસતા હોય પુરુષો હસતા હોય કોઈ આમ તમે જોવો છો કે સોનલબેન કે મિત્તલબેન કે કંઈ આમ ગંભીર મોઢું કરીને એમ બેઠા હોય આમ કોઈ આમ ચશ્માથી આમ તાકી તાકીને ખેતા હોય મર્દ કહી કંઈ નિકમમે એવો કંઈ કાર્યક્રમ નથી એટલે આમાં ઘણાને એમ થાય કે ના ના આમાં તો બોમ્બ કરીને એમ કહેવામાં આવશે જાઓ ભાગો પૃથ્વી ઉપરથી તમારી જરૂર નથી એવું નથી આ લોકોનું વ્યક્તિત્વ એવું નથી હું એમને પરોક્ષ રીતે ઓળખું છું એવા નથી એમને તો સાથે મળીને કામ કરવું છે સ્ત્રી શક્તિ છે પુરુષની સાથે જોડાયેલો છે શિવ શક્તિ રવિન્દ્રનાથ ટાગોરે લખેલું કે હબો ન તાપસ જદી ન મળી તપસ્વીની હું તપસ્વી થાઉં તો મારી બાજુમાં પુરુષ અને પ્રકૃતિ તપસ્વીની પણ જોઈએ હું એકલો તપસ્વી શું કામ થાઉં આપણે ત્યાં યાજ્ઞ જ્યારે ગાર્ગી અને ને બધા કેવા પાત્રો છે આપણા તો આપણા ઇતિહાસની અંદર અને યાજ્ઞ વલ્કૈ જ્યારે જંગલની અંદર ગયા અને એમ કહ્યું કે હું બધી સંપત્તિ તમને આપી દઉં છું હું જ્ઞાન ચિંતન કરવા માટે હવે વનમાં જાઉં છું ત્યારે પત્ની મૈત્રીએ એમ કહ્યું કે તમે બધી જ સંપત્તિ છોડીને એના કરતાં વધારે કિંમતી તમને લાગે છે હું જ્ઞાન લેવામાં મને સંપત્તિમાં ભાગ આપો છો હિસ્સેદાર બનાવીને જ્ઞાનમાં કેમ નથી આપતા અને હસબન્ડ પોતાની વાઈફને સાથે લઈ ગયો અને એમાંથી જે બે પતિ પત્નીના સંવાદનું ઉપનિષદ રચાણું એ બૃહદ આરણ્યક આ લોકો જંગલમાં કામ કરે છે એટલે કહું છું બૃહદ આરણ્યક ઉપનિષદ આપણને આપણા વારસાની આ બધી ખબર નથી શિવ પાર્વતીને ખોળામાં બેસાડીને કથાસરિત સાગરની વાર્તાઓ કે અને વિજ્ઞાન તંત્રની અંદર ધ્યાનની વિધિઓ શીખવાડે આ આપણો વારસો છે સાહેબ સમાનતા આપણે બહારથી દુનિયાની શીખવાડી જરૂર જ નથી આપણી સંસ્કૃતિમાં સમાનતા છે સીતા રામ સીતાનું નામ પહેલાં બોલાય રામનું પછી બોલાય તો વિચાર કરો એ વારસો છે આપણો સામાન્ય સીતારામ એમ ગામડાઓમાં કહેતા હોય ને લોકો હાથ કરીને તો મિત્રો આપણે આટલું જ શીખવાનું છે આટલી જ આપણી જાતને કેળવવાની છે બહુ ઘણી બધી વાત છે પણ સમાપનમાં હું તમને કહું કોઈ પણ સ્ત્રીને તમે બીજું કશું જ ન કરી શકો ત્રણ રિસ્પોન્સ હોય સ્ત્રીને જુઓ એક ડિવાઇન રિસ્પોન્સ હોય કલાકારનો સર્જકનો રિસ્પોન્સ ચિત્ર બનાવે હમણાં સંજયભાઈનું કેવું સરસ ચિત્ર બનાવીને મૂકવામાં આવ્યું આ કલાકારનો રિસ્પોન્સ ચિત્ર બનાવે કોઈ ફિલ્મ ગોપાલ વર્મા એની આત્મકથામાં લખ્યું છે કે ઉર્મિલા મેં જોઈ પહેલી વાર ત્યારે કોઈ મોટી હિરોઈન નહોતી પણ મને એમ થયું કાંઈ કે એવું પિક્ચર છે કે જેને ફ્રેમની જરૂર છે અને મેં રંગીલા બનાવ્યું આ સર્જકત્વનો રિસ્પોન્સ તો એક રિસ્પોન્સ આ છે ડિવાઇન રિસ્પોન્સ કારણ કે ઈશ્વર તમને કંઈક સુજાડે તમે કંઈક દુહા લખો પંક્તિઓ લખો કોઈ સરસ મજાની કવિતા લખો સ્ત્રીને જોઈને બીજો રિસ્પોન્સ હ્યુમન રિસ્પોન્સ તમે એની સાથે કામ કરો તમે એની સાથે વાત કરો દોસ્તી કરો ફ્રેન્ડશીપ કરો કંઈક પ્રિયજન જેવું લાગે તો પ્રપોઝ કરો અને મેં કીધું એમ ના પાડે પછી ચૂપચાપ રિસ્પેક્ટ આપીને હાલતા થાવ પછી તું ચાહો તો કોઈ બાત નહીં ચાહો તો ધમકીઓ ન આપો બબો તો કંકોત્રી મળે તો જાવું હોય તો જાઓ ન જવું હોય તો ઘરે જમી લેજો બરાબર તોય સમાજમાં ઘણી સુખાકારી આવશે આટલું શીખશું તો આ હ્યુમન રિસ્પોન્સ આ થાય માણસ ચા કરો સ્ત્રી પાસે પૂછે વિવેકથી પૂછી શકે અને તમે વિવેકથી પૂછો તો આજના જમાના કોઈ ફડાકા નહીં મારે બરાબર તમને તમને એમ કહેશે વોટ્સઅપમાં ફેસબુકમાં આપણા ફ્રેન્ડ છીએ જ ને કોકર કોફી પિન મજા કરશું બરાબર પણ ત્રીજો જે રિસ્પોન્સ છે ને એનિમલ રિસ્પોન્સ છે પશુ જે છે ને એને બહુ લાંબા વિચાર ના આવે એને તો જે મિનિટે જે જોતું હોય એ જોતું જ હોય એ એટેક જ કરે તમે હું અહીંથી રાતના માની લો કે એકલો એકલો ચાલતો ચાલતો જાઉં અને પાંચ કૂતરા પાછળ પડેલું હું કહું ગુજરાતી સાહિત્યનું શું થશે ગુજરાતી ભાષાનું શું થશે મારી તારી ડાયરી જોઈ છે આની અંદર કેટલી તારીખો અપાયેલી છે મારે ન્યૂઝીલેન્ડ જવાનું કાલે અમારી ટિકિટનું શું થશે હે ભાઈ શ્વાન બરાબર એટલું બોલું એ પહેલાં તો એનું કામ પૂરું કરીને જતું રહે આ એનિમલ રિસ્પોન્સ આપણે બીજું કશું નહીં તો આપણી દીકરીઓને આ એનિમલ રિસ્પોન્સથી સિક્યોર કરવાની છે અમારા વોલ્વા વાળા સમીરભાઈ બેઠા છે સરસ મજાની કાર મને હમણાં હું એટલે સર્વિસમાં ગયો અને મને બતાવી ગયો સ્ક્રીન કારના વિન્ડશિલ્ડ ઉપર એમ કે ટેકનોલોજીકલી આખે આખી એમ કે સ્ક્રીન રચાઈ જાય તમે ઓલા નીચે જુઓ ને નીચે નહીં જોવાનું ડ્રાઈવ કરતાં કરતાં સામે સ્ક્રીન ઉપર જોવાનું અફલાતુન કાર હતી મને કહે કે આ મૂકતા જાઓ ના લેતા જાઓ મેં કીધું તો તો બરા છે બેંકમાં મારે જવું પડે પહેલાં કારણ કે બે કાર મારી કાર ને એ કાર વચ્ચે તફાવત મોટો હતો એટલે મેં જોયું મેં કીધું બહુ સારી કાર છે આજે ચલાવે એ ભાગ્યશાળી ને આપણે એને અભિનંદન આપીએ લેર કરે આપણે આપણે બરાબર છે મારી કાર સર્વિસમાં ગઈ તું તો આજે બીજાની કાર લઈને આવ્યો છું આઈ પણ એવા ભ્રમમાં ન રહેવું કે આપણે કારમાં હોઈએ તો જ કામ થાય તો તમે બસમાં આવો ને ટ્રેનમાં આવો તોય કામ થાય કામ તમારો આત્મા કરે છે કામ તમારી કાર નથી કરતી કામ તમારા સાધનો ને મોબાઈલ નથી કરતા તો મારા મિત્રો આનાથી દૂર રહેજો એ જેમ કાર બહુ સોહામણીને રૂપકડી હોય પણ આપણી પોતની બહારની હોય તો આપણે હળવેક થી કહીએ છીએ કે આ નહીં આ મારે મોડલ ન પોસાય એવું કોકવાર લગ્નમાં પણ હમ હું તો આવું બેઝિક સશક્તિકરણની વાત કરું છું આનીથી ઊંચી ઊંચી વાતો તો આ બધા મિત્રો પાસે છે હું તો સાવ બેઝિક વાત કરું છું તો એક સરસ મજાની કવિતાથી આપણે આપણી વાત પૂરી કરીએ મને બહુ ગમતી કવિતા છે અનકહી નામની એક કવિતા છે અને મેં મારા લેખમાં મૂકેલી આખી કવિતા અને મને આશા છે કે તમને કદાચ હું જે ચૂકી ગયો હોઈશ આખા પ્રવચનમાં મારે ક્ષમા પણ માગવાની તમારી સંજયભાઈની મિત્તલબેનની કાનજીભાઈની અજીતભાઈની બધાની આટલા ભાવથી બોલાવ્યું આટલા ભાવથી તમે લોકો રિસ્પોન્સ આપો છો મારે ચાલુ કાર્યક્રમે નીકળવું પડશે મારે ન્યૂઝીલેન્ડ જવાનું છે આવતીકાલે એના માટે તો આ બધા મિત્રોની મારે જનરો સિટી ખત્રી સાહેબની એ પહેલું કલેક્ટરગીરી કરી શકે મારી ઉપર કે તમારી તારીખ ફેરવો ને ફ્લાઇટની ટિકિટમાં ચેન્જ કરો લાવો બે એજન્ટના નંબર આપો કેમ ચેન્જ કરવી એમણે એમની તારીખ ચેન્જ કરી સાહેબ આ માણસો કામ કરી શકે બીજાને ચેન્જ કરતા પહેલાં આપણી જાતને ચેન્જ કરવાની તૈયારી જેનામાં હોય ને એ સમાજ માટે કશુંક કરી શકે એમણે આખી પોતાની તારીખ ચેન્જ કરી એટલે હું વચ્ચેથી વિદાય લઈશ તમારી પણ આ કવિતા સંભળાવીને નીકળું છું વ કહેતા હતા વસુંતીથી અનકહી નામની કવિતા છે કવિતાનું શીર્ષક છે અનકહી અને બે તપાસ કરી પણ કોની છે ખ્યાલ નથી આવતો વોટ્સઅપમાં આપણે ત્યાં બધું છે ને બોલું મફતકા ચંદન ઘસબે લાલિયાની જેમ જે આવે ફોરવર્ડ કરી જ જાઓ સવારના પોરમાં પર્યાવરણના પચાસ મેસેજ ફોરવર્ડ કરી દીધા આના કરતા એક તુલસીનું કુંડું એવું હોત ને ખાલી ગો ગ્રીન ગો ગ્રીન પણ આમાં એનર્જી આમાં ચાર્જર હમણાં નાખવું પડશે પચાસ ટકા એનર્જી પાછી વેસ્ટ કરી રાખીને ગો ગ્રીન એટલે મેં તપાસ કરી કોની છે ખબર નથી પડી અમૃતા પ્રીતમની હોય ને પ્રસુન જોશી કે અમિતાભ ભટ્ટાચાર્યની હોય એ પ્રકારની શૈલી છે પણ મને બહુ ગમી ગઈ વ કહેતા થા વસુંતીથી જારી થયો એક ખેલ કહે ને સુન કા સતત ચાલે છે આપણા દેશમાં આપણા સમાજમાં હું એટલે કહેતો હતો કે સશક્તિકરણ આંદોલનોથી થયું ને અમારા જેવા લેખકોએ લેખો લેખા ને મારી મા એક જમાના મને ઘેર ભણાવતી ને ત્યારે એમ કહેતી પનીહારીઓના ગીતો આવે મને શીખવાડે રાંધવું કોને કહેવાય મેં તો જોયું ન હોય રાંધવું કેવું હોય કુએ હોય કેવું હોય બેડા લઈને કેમ ભરવા જવાનું અને છાશ વલોવાના વલોણા કેવા હોય ગોળી કેવું હોય મને બતાવી બતાવીને શીખવાડે મારે તો સિંગ બાય એજ્યુકેશન હતું લર્નિંગ કેવી રીતે કરવાનું એક એક વસ્તુ જોઈન કરવાનું આ ગોળી કહેવાય આ કહેવાય આ કોષ કહેવાય તો એ વખતે કે આ પન્હારીઓ છે ને એના રોમેન્ટિક ગીતો માત્ર કવિઓને જ સૂઝે છે કવિ તો વચ્ચે વોટ્સઅપ ઉપર બિચારા બહુ ચાલ્યા માંડ કવિઓની દયા ખાધી લો સમાજે તો આ એ જમાનામાં એમણે કહ્યું કે ભાઈ આ કવિઓને શું છે કેવી રોમેન્ટિક પનહારી લચક પચક ને માથે ગાગર છલકે છે ને આમ છે ને તેમ છે કેવી કવિતાઓ રચાણી એના પેન્ટીકો ભાઈના પણ ખરેખર કોઈ ગયો છે પુરુષ સવારની અંદર સુઝણું મોઢું ન દેખાય એટલું અજવાળું હોય એ વખતે ઊભો થઈને કોઈ પુરુષ ગયો છે ખરો પાણી સિંચવા માટે આખા ઘરનું એણે બે બાવડા દુખી જાય ભલે સારું છે જીમમાં જવું પડે કસરત કરવા એના કરતાં બે હાંડા ઓચકો તો વધારે સારું પણ એ શોખથી ઊંચકો ત્યારે મજા છે સાહેબ કોઈક ધક્કા મારીને બે મીણા ટોણા કરીને તમને કંઈક જો તારા બાપે કંઈ શીખવાડ્યું નથી એવું કહીને તમને મોકલે ત્યારે મજા નથી રહેતી સજા થઈ જાય છે મેં તો આજ સુરતની અંદર કહેલું અમારા લવજીભાઈએ જે સરસ આખો પ્રોજેક્ટ કરેલો બાદશાહ બોન્ડવાળો એને બિરદાવતા તમે કહેલું કે તમે વિચાર કરો મહેશભાઈ છે આપણા સમૂહલગ્નવાળા આવા બધા હું આવતો હોઉં કાનજીભાઈને બધા મિત્રોને ખબર છે મેં કહેલું કે સાહેબ એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ડેટા ટ્રાન્સફર થઈને તો બે કલાક લગી તમને ઓલો એક દસમું પાસ છોકરો કહેશે મોબાઈલ કંપનીવાળો હમણાં આપતા નહીં નહીંતર ડેટા વિખાઈ જશે તમારી આખી ગેલેરી કોન્ટેક્ટને બધું આમાં ટ્રાન્સફર થાય એક મોબાઈલના મોડલમાં બે કલાક થાય સાહેબ ડેટા ટ્રાન્સફર થતા તો તમારા ઘરમાં પચીસ વર્ષ બીજે ઉછરેલી બીજા વાતાવરણમાં બીજી ટેવથી બીજા સ્વાદથી બીજા મિત્રોથી ટેવાયેલી એક સ્ત્રી આવે છે પુત્રવધુ તરીકે તો એનો ડેટા ટ્રાન્સફર થતાં થોડીક વાર ન લાગે વાત્સાયન જેવો ઋષિ એવું લખી ગયો છે કે પતિ પત્નીએ દાંપત્યના પહેલા ત્રણ દિવસ તો માત્ર સંવાદ કરીને એકબીજાનું માનસિક અનુકૂલન સાધવું અને પછી સ્પર્શ કરવો મારું ન માનો વાત્સાયણનું તો માનો મને અનુભવ નથી તો એના એક્સપર્ટ હતા તો એનું તો માનો તો આપણે કૃષ્ણ જેવા કૃષ્ણ ગીતામાં કહી ગયા સાહેબ જય વસાવડા તમે એમ કેવો કહેવાય જય વસાડા એક પણ ધર્મ પુરુષની ઓથોરિટી નથી બધા સ્ત્રીઓ માટે કાયદો બનાવ્યા પણ એકે ધર્મ પુરુષની ઓથોરિટી નથી પણ કૃષ્ણની ઓથોરિટી હાઇએસ્ટ કહેવાય હું એમ કહું સ્ત્રીઓ સાથે વાત કરવાની સ્ત્રીઓ સાથે કામ લેવાની સ્ત્રીઓના મનમાં વસવાની કારણ કે સહજ હતા એમણે નિયમ જ નથી બનાવ્યા જુઓ સૌથી વધારે અકલવાળું કામ એમણે એ કહ્યું ભગવદ્ ગીતા જરૂર હતી ત્યારે રણમેદાનમાં સંભળાવી ઘરની અંદર ક્યારેય દ્વારકાની અંદર હિંચકા ઉપર બેઠા બેઠા હાલો તમે ગરમ રોટલી બનાવો ને હું તમને ગીતાના પાંચ શ્લોક સંભળાવી દઉં એવા ખોટા ફિલસુફીના ઉપદેશ ઘરમાં નથી કહી રહ્યા પારિજાતના ફૂલ લઈ દા ત્યાં વાંસળી વગાડી એટલે ખબર હતી કે સુદર્શન શિશુપાલનો સામે વાપરવાનું હોય સત્યભામા સામે નહીં સુદર્શન તમારી પાસે હોય તો સામે એવું કોઈ ક્રાઇમ હોય ત્યાં વાપરવાનું હોય એ શક્તિ ઘરમાં વાપરવાની નથી ત્યાં વાસણી વગાડવાની હોય એમણે કીધું ગીતાની અંદર શ્રી કીર્તિ સ્મૃતિ ધ્રુતિ ક્ષમા વાક મેધા આ સાત એલિમેન્ટ નું સંગમ થાય ત્યારે સ્ત્રી બને વાંચજો દસમો અધ્યાય પણ મિત્રો એટલે આ કવિતા હું તમને યાદ કરીને ફરી યાદ દેવડાવું છું આ વિચારજો કહેતા થા સુનતી સુધી જારી ખેલ સુનને કા ખેલ કહેલ મેચિયા એક મેં લિખા થ સુનો અબ્ય નિયતિથી યા મહત સંયોગ મહત્યોગે હાથ લગતી રહી વહી પરચી જીસ પર લિખા થ સુનો પેલો ખેલ છે તમારે ઉચકવાનું છે જે દાવ તમારો આવે પણ સ્ત્રીના ભાગે કાયમ એક જ પરચી આવી કહો સુનો કહો સુનો વાળી બે પરચીમાંથી એક જ ચિઠ્ઠી નીકળી એના ભાગે સુનો સુનો હજારો વર્ષોથી પેલી પનહારીની વાત મેં તમને કરીને સાહેબ એક નળની પાઇપલાઇન આવે ને તમારા ગામમાં ત્યારે એક એક ગેસનો સ્ટવ આવે ને તમારા ઘરમાં પ્રાઇમસ આવે કે ગેસની લાઇન આવે ત્યારે ચૂલો ફૂંકવા માટેના કેટલા ફેફસાના ધુમાડા ઓછા થાય છે એનો તમે વિચાર કર્યો નારી મુક્તિની ખરી ક્રાંતિ છે ને સાયન્સે કરી પ્રેશર કુકર બનાવ્યા મોબાઈલ બનાવ્યા ઓટોમોબાઈલ બનાવ્યા ઇન્ટરનેટ આપ્યું ટેલિવિઝન ક્રિએટ કર્યું સ્ત્રીઓની સૌથી વધારે ચિંતા વિજ્ઞાનીઓએ કરી છે એટલી તો આંદોલનોએ નથી કરી જેટલી સાયન્ટિસ્ટોએ કરી હતી અને એટલે કવિતાનો છેલ્લો સ્થાન ને મારી યાદની છેલ્લી વાત વસુંતી રહી આદેશ બંદીશે ઉશ્કેલીએથી ઉશ્કેલીએથી વર્જનાએ आम करूं आम न जाऊं आम न जाऊं वर्जित प्रतिबंधित आई स्त्रियों ने न नहीं वह जानती थी कहना सुनना नहीं है केवल क्रियाएं राजा ने कहा जहर पियो वो मीरा हो गई ऋषि ने कहा पत्थर बनो वो अहल्या हो गई प्रभु ने कहा निकल जाओ वह सीता हो गई चिता से निकली चीख किन्हीं कानों ने नहीं सुनी वह सती हो गई घुटती रही उसकी फरियाद અટકે રહે શબ્દ સીલે રહે હોઠ રૂંધ ગલા હાથ કભી નહીં લગી વર્ચી જીસપે લિખા થા કહો શક્તિ ફાઉન્ડેશન એટલે કહો સ્ત્રીનો અવાજ કહો અને હવે આટલા વર્ષે જો એને તક મળી હોય તો અમારા બધાની જવાબદારી એ સાંભળો